શહેર સિંધી માર્કેટમાં જિલ્લા પુરવઠા અધિકારી અને મામલતદાર સહિતની ટીમ દ્વારા અનાજ અને કરિયાણાના ખાનગી વેપારીઓને ત્યાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. ગૌ ચોખા અને ડાંગરાનું ઓનલાઈન પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન નહીં કરેલ 5 જેટલા વેપારીઓને ત્યાં જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પંચમહાલમાં શહેર મામલતદાર કચેરી ખાતે મામલતદાર ધર્મેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને 6 ફેબ્રુઆરીના અનાજ અને કરિયાણા વેપારીઓ મળેલી મિટિંગ ગૌ ચોખા અને ડાંગરાનું ઓનલાઈન પોર્ટલ ઉપર ફરજિયાત રજીસ્ટ્રેશન કરવા અંગે જરૂરી સૂચના આપવામાં આવ્યા હતા. જો કે અમુક વેપારીઓએ આ બાબતે કોઈ જ ગંભીરતાથી ન લીધી હોય એવું જિલ્લા પુરવઠા અધિકારી અને મામલતદારની તપાસ દરમિયાન બહાર આવ્યું છે. નગર વિસ્તારમાં આવેલ સિંધી માર્કેટમાં જિલ્લા પુરવઠા અધિકારી HT મકવાના અને મામલતદાર ધર્મેન્દ્ર પટેલ દ્વારા ગુરુવારના રોજ કરિયાણા અને અનાજના વેપારીઓ ત્યાં ઓચિંતી તપાસ કરવામાં આવતા 5 જેટલા વેપારીઓએ ઓનલાઈન પોર્ટલ ઉપર ગૌ સહિત અન્ય સ્ટોક નહીં દેખાડવા સાથે રજીસ્ટ્રેશન નહીં કરેલ હોવાનું સામે આવ્યું હતું. જિલ્લા પુરવઠાની તપાસ ટીમ દરમિયાન ખાનગી વેપારીઓ રજીસ્ટ્રેશન ના કરેલ હોવ છતાં ગૌ સહિતના 1522 કિલો જથ્થો જાહેર કરેલ નહીં હોવાથી નિયમો અનુસારની કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા HT મકવાનાના જણાવ્યા અનુસાર સિંધી માર્કેટમાં જુદા જુદા ખાનગી વેપારીઓ ત્યાં આકસ્મિક તપાસની હાથ ધરવામાં આવી હતી. વેપારીઓ સાથે બેઠક કરીને આ પહેલાં પણ ગૌ સહિતના જથ્થો જાહેર કરવા માટે સૂચના પણ આપવામાં આવ્યા હતા. તેમ છતાં અમુક વેપારીઓને જથ્થો જાહેર નહીં કરેલ, રજીસ્ટ્રેશન નહીં કરેલ તેવા 5 જેટલા ખાનગી વેપારીઓ ત્યાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા પુરવઠા અધિકારી અને મામલતદાર સહિતની ટીમ દ્વારા ખાનગી વેપારીઓને ત્યાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવતા નિયમોનું પાલન નહીં કરતા અનાજ કરિયાણાના અન્ય દુકાનો વેપારીઓ ફફડાટ ફેલાયો હતો. જો કે મહત્વની વાત એ છે કે શહેરના નગરમાં અમુક કરિયાણાના હોલસેલના વેપારીઓ બિલ અને બિલ્ટી વગરના માલ મંગાવીને વધુ કમાણી કરતા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું હોય ત્યારે જિલ્લા પુરવઠા અધિકારી સહિત સંબંધિત તંત્ર દ્વારા હોલસેલના વેપારીઓને ત્યાં તેલ સહિત અન્ય જથ્થાનો સ્ટોક તેમજ ડુપ્લિકેટ ચીજ વસ્તુઓનું વેચાણ થાય છે કે નહીં એની તપાસ હાથ ધરવામાં ક્યારે આવશે એ તો જોવું જ બન્યું છે. આજરોજ જિલ્લા પુરવઠાની ટીમ અને તાલુકાની મામલતદાર કચેરીની ટીમ સંયુક્ત ટીમ દ્વારા શહેરા તાલુકામાં આવેલા જુદા જુદા ખાનગી વેપારીઓને ત્યાં આકસ્મિક તપાસણી કરવામાં આવેલી હતી. તપાસણી કરવાનો હેતુ ભારત સરકારનો જે સ્ટોક લિમિટ જાહેરનામું 2566E ઘઉંના સ્ટોકમાં લિમિટ લાદવામાં આવેલી છે. આ લિમિટના સંદર્ભમાં વેપારીઓ સાથે ઘણી બધી બેઠકો કરેલી છે, સૂચનાઓ પણ આપેલી છે. મામલતદાર કચેરીએથી પણ સૂચનાઓ આપી અને રજીસ્ટ્રેશન કરવા અને જથ્થો છે એ જથ્થો જાહેર કરવા સૂચનો કરવામાં આવેલા છે. તેમ છતાં અમુક વેપારીઓએ હજુ સુધી રજીસ્ટ્રેશન કર્યા નથી કે જથ્થો જાહેર કર્યો નથી. તો તેવા વેપારીઓને ત્યાં અમોએ આજે તપાસ કરી હતી, જેમાં સુમારમલ, વેલુમલ એન્ડ સન્સ, પોજુમલ સુમારમલ મેઘવાણી, દિલીપ કુમાર સુમારમલ મેઘવાણી, મુકેશ કુમાર સુમારમલ મેઘવાણી, દિલીપ કુમાર રામચંદાણી અને પવનદાસ મોહનદાસની પેઢી જેવા 5 થી 6 ખાનગી પેઢીઓને ત્યાં તપાસણી કરી અને જે ઘઉંના રજીસ્ટ્રેશન કરેલા નથી અને જથ્થો જાહેર કરેલ નથી, જે ભારત સરકારનું જાહેરનામું છે, એટલે આ જથ્થા અંગેની જે તપાસણીની અંદર 1522 કિલો જથ્થો અનધિકૃત રીતે મળી આવેલ છે અને તમામે તમામ જથ્થો છે એ જથ્થાને જપ્ત કરવામાં આવેલ છે, જેની કિંમત થાય છે 39,572. આ ઉપરાંત જે વેપારીઓએ જે ગુજરાત સરકાર દ્વારા જે કંટ્રોલ ઓર્ડર બહાર પાડવામાં આવેલ છે, ગુજરાત વેપારીઓના નિયમન આદેશ 1977ની ખંડિકા 8, 9 અને 10નો પણ ભંગ કરેલ હોય તેઓની સામે નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.